코로나 노케. વૈશ્વિક બજારો ધડાં જીવલેણ કોરોના વૈશ્વિક બીમારી બની ગયો છે. કોરોનાએ ન માત્ર લોકોના જીવ લીધા છે, પરંતુ કોરોનાએ તો અનેક ઉદ્યોગ ધંધાઓને ઠપ કરી દીધા છે. વિશ્વના મોટા મોટા સ્ટોક એક્સચેન્જ કડકભૂસ થઈ ગયા છે, કારણ કે ઉત્પાદનની અછત. વિશ્વની ફેક્ટરી કહેવાતા ચીનમાં અનેક ઉદ્યોગો બંધ પડ્યા છે. કોઈ કોરોનાના ખોફથી બહાર નીકળવા તૈયાર નથી, જેના કારણે કાચા માલની અછત વર્તાઈ છે. વિશ્વમાં સૌથી વધારે કાચા માલની નિકાસ ચીનમાંથી થાય છે, પરંતુ કોરોનાના કારણે વિશ્વમાં રો મટીરિયલ પહોંચી શકતું નથી. કોરોનાથી ન માત્ર ચીન પણ વિશ્વના મોટા મોટા દેશો તોબા પોકારી ગયા છે, જેમાં ભારત પણ બાકાત નથી. કોરોનાથી ઉદ્યોગ ધંધા ઠપ. વાપી સુરતમાં થઈ મોટી અસર. વાત આપણા ગુજરાતની કરીએ તો ઔદ્યોગિક નગરી વાપીના ઉદ્યોગો કોરોના મુશ્કેલી લઈને આવ્યો છે. વાપીમાં નાના મોટા ઉદ્યોગો ચીન પર નિર્ભર છે. ચીનમાંથી રો મટીરિયલ આયાત કરવામાં આવે છે. જો કોરોનાની અસર લાંબા સમય ચાલી તો નાની મોટી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચવાની શક્યતા છે. બટ આને વાલે દિનો મેં કમિંગ દો મહિને મેં ઇસકા ઇફેક્ટ દિખને વાલા હે ઓર હર ચીજ કે પ્રાઇસેસ 15-20% બઢને વાલે હે. મોસ્ટલી ફાર્મા કે ઉપર ઇમ્પેક્ટ રહેગા, બાકી ડાયસ પે રહેગા, ઇન્ટરમીડિયેટ્સ પે રહેગા, સારે સેક્ટર પે જો વાપી કા ગોર્સ કેમિકલ સેક્ટર હે ઉસ પે સબ પે 15-20% પ્રાઇસ કા ફેક્ટર રહેગા. વાપીના ઉદ્યોગકારો હાલ તો ચીની બજારનો વિકલ્પ શોધી રહ્યા છે, પરંતુ અન્ય દેશમાંથી માલ આયાત કરવો તેની નીતિ થોડી જટિલ હોવાના કારણે ઉદ્યોગકારોને તકલીફ પડી રહી છે. પરંતુ સરકાર ઈચ્છે તો આમાં કંઈ કરી શકે તેવી ઉદ્યોગકારોની માંગ છે. વાત જો ડાયમંડ નગરી કહેવાતા સુરતની કરીએ તો સુરતની શાન કહેવાતા ડાયમંડ ઉદ્યોગની પણ કમર તૂટી ગઈ છે. સુરતનો 41% વેપાર હોંગકોંગ સાથે જોડાયેલો છે, પરંતુ હાલ કોરોનાના કારણે વેપાર બંધ થઈ ગયો છે અને 3,000 મિલિયન હીરાના વેપારને અસર પહોંચી છે. 2019માં 169.25 મિલિયન ડોલરનો વ્યવસાય હતો, જે ઘટીને જાન્યુઆરી 2020 સુધીમાં 71.41 મિલિયન ડોલરનો થઈ ગયો છે. એટલે કે 50% જેટલો વ્યવસાય બંધ થઈ ગયો છે. અલ્ટરનેટ પણ શોધવાનો ટ્રાય કર્યો કે ચાઇના જેવી બીજું જે સપ્લાયર બની શકે કે એના બીજા પર્યાયો જે હોય એ શોધવાની પરિસ્થિતિઓ ચાલુ રહી છે. પણ એ આટલું ઝડપી બીજે કશે સેટ નથી થતું બિઝનેસમાં, કારણ કે બીજા કન્ટ્રીઝમાં જ્યાં બનતું હોય એની ક્વોલિટી, એ લોકો જોડે વિશ્વાસ સંપાદન કરવો અને એમની જોડે જે વ્યવસાયિક પેમેન્ટનું આપ લે બંને રીતે કરવું એ એક લાંબી પ્રક્રિયા છે. ઓવરનાઇટને આટલા પીરિયડમાં થતી નથી, એના કારણે ઉદ્યોગોને બહુ તકલીફ આવી રહી છે. હોંગકોંગની પણ આ જ પરિસ્થિતિ છે. હોંગકોંગની અંદર લાસ્ટ યરનો જે કમ્પેરિઝન કરીએ તો 11,112 કરોડનું આપણું ત્યાં એક્સપોર્ટ હતું અને આ વર્ષે જાન્યુઆરી 2020 સુધીમાં 8,888 જેવું આપણું એક્સપોર્ટ છે. એટલે એકંદરે 10% જેવો આપણું જે હોંગકોંગનો મેઇન હિસ્સો છે એક્સપોર્ટનો એમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની સાથે સાથે કોરોનાની સુરત સ્થાનિકમાં પણ અસર થઈ છે. પોલિશ કરેલ હીરાનો કંપનીઓમાં ભરાવો થઈ ગયો છે, સાથે વેપારમાં કેશ લિક્વિડિટીની તકલીફ પણ પડી રહી છે, જેના કારણે નાના ઉદ્યોગકારોને સસ્તા ભાવે માલ વેચવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો વાપીનો ફાર્મ ઉદ્યોગ ચીન સાથે મોટા પાયે સંકળાયેલો છે. ચીનમાંથી માલ આયાત અને નિકાસ કરાય છે. સૌથી વધુ અસર ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને ઇન્ટરમીડિયેટ ડાયસ કેમિકલમાં થઈ છે. પરિણામે અત્યાર સુધી 25,000 કરોડથી વધુનું નુકસાન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને થયું છે. પેમેન્ટો આવવામાં પણ ડિલે થઈ રહ્યું છે, કારણ કે વેપાર ધંધા નથી. બીજા દેશોમાં છે, પરંતુ આની અસર વધારે માલ ભરાવો થાય, વેપારી પાસે માલનો ભરાવો છે, તેથી 10-15% જ માલની ખરીદી થાય છે જરૂરિયાત મુજબની થોડી. એટલે હવે જો કોરોનાને કાબૂમાં આવી જાય અને રાબેતા મુજબ જો થઈ જાય તો સારું છે, પણ હવે જેટલું લંબાય એટલું હીરા ઉદ્યોગને વધારે નુકસાન સેવાની ભીતી છે.
હવે આ જે ઇમ્પેક્ટ તમે કાઉન્ટ કરો તો આઈ થિંક બલ્ક ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ્સ એન્ડ ફાઇનલ એપીઆઈ એ બધામાં એની ઇમ્પેક્ટ આવી શકે છે. રો મટીરીયલની અછતના કારણે જીવન જરૂરી દવાઓની અછત આગામી સમયમાં વર્તાય અને ભાવ આસમાને પહોંચવાની સંભાવના છે. જે બી લોકડાઉન છે હજુ કન્ટિન્યુ રહેશે તો વધારે ઇફેક્ટ થશે. જનરલી અત્યારે જ આપણે જોઈએ તો ઘણી દવાઓ જે જીવનરક્ષક દવા જેમ કે પેરાસિટેમોલ એ ટાઈપની દવાઓના ભાવ ઓલરેડી 50-50% સુધી વધી ગયા છે એના રો મટીરિયલ્સના. સો આગળ જતાં એની ઇમ્પેક્ટ આપણને પણ આવશે અને મેઇન ઇમ્પેક્ટ એની આપણને માર્ચ અને એપ્રિલમાં દેખાશે. અત્યારે તો બધા પાસે સ્ટોક હોય એટલે નીકળી ગયું છે પણ માર્ચ એપ્રિલમાં ઘણી તકલીફ પડશે અને જો આ લોકડાઉન વધારે કન્ટિન્યુ રહેશે તો પછી દવાની શોર્ટેજની બી ઇશ્યુ આવી શકે. સુરત હોય કે વાપી, એ તો નક્કી જ છે કે જો કોરોના કાબૂમાં નહીં આવે તો આગામી સમયમાં અનેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચશે, સાથે સાથે અનેક ઉદ્યોગ ધંધા ઠપ થઈ જાય તો નવાઈ નહીં. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે વાપીથી માનવ ઠાકોર અને સુરતથી આનંદ પટણી, વીટીવી ન્યૂઝ.